પાદરા એપીએમસીની 9 જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જેમાં ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ સહિત સહકાર વિભાગમાં ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. દીનુ મામા પ્રેરિત પેનલના ઉમેદવારો સામે નરેન્દ્ર મુખીના જૂથે ખેડૂત હિતરક્ષક પેનલે ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી હતી. છેલ્લા 22 વર્ષથી પાદરા એપીએમસીમાં દીનુ મામાનો દબદબો છે. પાદરા એપીએમસીની 9 જૂને યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આ વખતે ભારે રસાકસી જામી છે, જેમાં છેલ્લા 22 વર્ષથી પાદરાની એપીએમસીમાં દીનુ મામાનો દબદબો છે ત્યારે આ વખતે ભારે રસાકસી છે, જેમાં આ જૂથ સામે છેલ્લા ઘણા દિવસથી માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખી અને હાલના પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ દ્વારા યથાક પ્રયત્નોથી ખેડૂત હિતરક્ષક પેનલે પણ ખેડૂત વિભાગમાં પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા રાખ્યા છે. ખેડૂત વિભાગના 8 ડિરેક્ટરો માટે 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વેપારી વિભાગ 4 ડિરેક્ટરો માટે 8 ફોર્મ ભરાયા હતા, તેમજ સહકારી વિભાગના 2 ડિરેક્ટરો માટે ફક્ત 2 જ ફોર્મ ભર્યા હતા. સૌપ્રથમ જૂના ડિરેક્ટરોમાં દીનુમામા જૂથે ઉમેદવારી નોંધાવી હતી અને તેઓમાં ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવતા પ્રવીણ સિંઘાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સામે પક્ષે ઉમેદવારી નોંધાવતા ખેડૂત હિતરક્ષક સમિતિના કેટલાક ઉમેદવારો પાસે તો મંડળી પણ નથી, છતાં પણ ઉમેદવારી કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે દીનુમામા જૂથના વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવનારા અને એપીએમસીના ઉપપ્રમુખ સચિનભાઈ ગાંધીએ પણ પોતાની પેનલના તમામના જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે સામા પક્ષે જશપાલસિંહ તેમજ માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખીના નેતૃત્વમાં ખેડૂત હિતરક્ષક પેનલમાં ખેડૂત વિભાગ 8 ઉમેદવારો માટે ખેડૂત હિતરક્ષક પેનલના 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ખેડૂત હિતરક્ષક પેનલના ઉમેદવારો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મુખીની આગેવાનીમાં પાદરા એપીએમસી ખાતે ઉમેદવારી નોંધાવી હતી અને નરેન્દ્ર મુખીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી હતી અને પોતાની પેનલની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સામાવાળાઓ બોગસ મંડળીઓ રચી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવવા આવેલા પીપળીના મુકુંદસિંહ રાજે એપીએમસીના ચેરમેન સામે ખેડૂતોમાં રોષ હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓએ ખેડૂત વિભાગમાં પોતાની ઉમેદવારી ન નોંધાવવાનું કારણ હારની બીક હતી અને ખેડૂત મતદારો તેઓના પર વિશ્વાસ ન મૂકતા હોવાથી અને બિનહરીફ થવા માટે ભાસ્કર પટેલે સહકારમાંથી ઉમેદવારી નોંધાવી હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યાં વર્ષોથી એક હતું શાસન એપીએમસીમાં ચાલી રહ્યું છે, જેનો હવે તેનો અંત આવશે, તેમજ સાથે આક્રોશ વ્યક્ત કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવેલા ખેડૂત હિતરક્ષક સમિતિના મુવાલના ઉમેદવાર ગીરવસિંહે જણાવ્યું હતું કે સત્તા ટકાવી રાખવા માટે મુવાલ ગામમાં માત્ર કાગળો પર જ ડાંગરની મંડળીઓ બનાવી સત્તા મેળવતા હોવાના આક્ષેપો કર્યા હતા. બાઇટ 5 ગીરવંશસિંહ રાજ. આ વખતે પાદરા બજાર સમિતિની યોજાનારી ચૂંટણીમાં દીનુમામા પ્રેરિત પેનલ સામે માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખીની ખેડૂત હિતરક્ષક પેનલ ખેડૂત વિભાગમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉમેદવારી નોંધાવતા ભારે રસાકસી આવી હતી, પરંતુ સહકાર વિભાગ 2 ડિરેક્ટરો માટે ફક્ત 2 જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યાં ખેડૂત વિભાગના 8 ડિરેક્ટરો માટે 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. હવે મંગળવારે ફોર્મ ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 28 બાદ ચિત્ર સ્પષ્ટ થશે. છેલ્લા 20 વર્ષથી બજાર સમિતિમાં, પાદરા બજાર સમિતિમાં દીનુમામાની પેનલના સભ્યો કાયમ માટે ચૂંટાય છે. હું પણ લગભગ 88થી બજાર સમિતિમાં સભ્ય તરીકે ચાલું છું અને આ વખતે પણ સમગ્ર પેનલ, વેપારી પેનલ, સંઘની પેનલ અને ખેડૂતોની પેનલ, એમાં એક પણ ઉમેદવાર અમારો હારે નહીં. સામે પક્ષે બિલકુલ મતદારો નહીં, જે મંડળીના, જેમની પાસે એક મંડળી નહીં એવા મતદારો, એવા ઉમેદવારો ઊભા કર્યા છે. મારા ગામની વાત કરું તો મારા ગામમાં 2 ઉમેદવાર અમારે એમ ઊભા કર્યા છે. તો આજે હું ચેલેન્જ આપું છું કે અમારી પાસે 21 મત છે, એમાંથી 1 મત હમ ખાવાનું એમને ના મળે. એમની કોઈ દરખાસ્તમાં સહી કરવા નહીં આવ્યા. 21માંથી 21 માં 21 મતદારો મારી પાસે આજે મોમા પાટી પ્લોટમાં મોજૂદ છે. આપણે જોવા હોય તો જોઈ શકો છો. ખેડૂત વિભાગમાંથી તમે કેટલા લોકોએ ઉમેદવારી? અમે ખેડૂત વિભાગમાં 10 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યો છે. અને વેપારીમાં? વેપારીમાંથી 6-7 જે ભર્યા હોય અને સંઘમાંથી 2 ઉમેદવારી ભરવા છે. સામે પક્ષે કોની પેનલ છે અને આ વખતે? સામે પક્ષે નરેન્દ્ર મુખીની પેનલ છે અને ચાલુ ધારાસભ્ય પપ્પા મહારાજ, ને આ પક્ષે દીનુમાની પેનલ છે અને કાલદાસ ગોંધીભાઈની પેનલ છે વેપારી વિભાગમાં. અને એ સમગ્ર પેનલ જેમ કાયમ ચૂંટાય છે, એ વખત આ વખતે પણ ચૂંટાવાની છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. આકાશ પાતાળ એક કરશે તોય એમનો કંઈ મેર પડવાનો નથી. લોકસભામાં એમને જોયું છે કે એમનું કેટલું પાણી એમને આપી દીધું છે. 80,000ની મતલી લીડ ગણાય 65,000ની નહીં લોકસભા, 20,000 મત મોમાના કાપતો 65,000 મતલી લીડ મળી. કશું થાય નહીં, એ અમે ચૂંટામણા છે. બીજેપીનું સમર્થન કરું તમે? બીજેપીનું સમર્થન કરો? બીજેપી સંગઠનના બધા વ્યક્તિ આવે છે અને આયા જ છે અહીંયા. અમારા કોઈ એવા ફાસરા છે નહીં. જીતનો આશાવાદ કેટલો છે તમને? 100-150%. પાદરા એપીએમસીની ચૂંટણીમાં અમારા ધારાસભ્ય, માજી ધારાસભ્ય દિનુ મામા અને બરોડા ડેરીના ચેરમેન એવાશ્રી અને કાળીદાસ ગાંધીની વેપારી વિભાગની પેનલ એવું કહેવાતી પેનલને છેલ્લા 20 વર્ષથી ધબધબો છે અને આ વખત પણ અમને અમારા મતદારો વધાવી લેશે એવી અમને સંપૂર્ણ ખાતરી છે. 24મી તારીખે આજે બજાર સમિતિમાં જે ફોર્મ પાદરા બજાર સમિતિ ફોર્મ ભરવાનું હતું એટલે અમે ખેડૂત હિતરક્ષક પેનલ બનાવી છે અને અમારી પેનલમાં આજે બધા ખેડૂતો સારી રીતે કામ કરે અને આ જે બજાર સમિતિમાં અત્યાર સુધીનું બોગસ મંડળીઓ બનાવીને કામ કર્યું છે અમારી એની સામે વધો છે. આજે આ મંડળીઓ કરીને એમને વારંવાર એવા બની હરીફ થયા છે. વેપારીમાં પણ જે વેપાર કરતા નથી છતો પણ એમને વેપાર તરીકે આલાસન મળે છે. આવું આ બજાર સમિતિઓ ચાલી રહી છે એના ઉપર અમારા ખેડૂતોનો એક જે ખેડૂતની આ મંડળીઓ છે ખેડૂતનું હિત રક્ષક માટે અમે ઊભા છે કે જે ખેડૂતનું કામ કરવું જોઈએ એ ખેડૂતનું થતું નથી. ટોટલ કેટલા ફોર્મ ભરાયા તમારા? અમે 11 ફોર્મ ભર્યા છે. વેપારી વિભાગમાંથી ને સહકારમાંથી કોઈ ઊભા નથી ભર્યા? અમે ખેડૂત માટે ભર્યા છે અને ખેડૂતને માટેનું કામ કરવાનું છે. સામે પક્ષે એવું કહેવું છે કે એક પણ ઉમેદવાર જીતે નહીં એવું આશાવાદ વ્યક્ત કર્યો છે અમને. આ શું છે ને, મત આપનાર ઉપર આધાર છે. એવાય કે કોઈ ભગવાન નથી કે જેથી કરીને કહી દે કે આજે તમે અમે થઈ ગયા એવું, નહીં તો પછી આમ ચૂંટણી જ કરવાની ના રહે. આ લોકો બધા એ તો એવું જ કહેતા હતા કે ભાઈ આવું થઈ જશે, તે એવું થાય નહીં. દરેક વખતે એવું છે. તમને શું લાગે? અમે એની સામે લડાઈ કરવા માટે ઊભા છે, અમે આ ખેડૂતો માટે ઊભા છે, એટલા માટે અમે પેનલ બનાવી છે. હાર જીતનો સવાલ જ નથી. જીતનો કેટલો આશાવાદ છે તમને? જીતનો કોઈ આશાવાદની વાત જ નથી. હાર જીતનો કોઈ સવાલ નથી. અમે ખેડૂતના હિત માટે ઊભા છે. એનું કારણ એક જ હતું કે આ લોકોએ બોગસ મંડળીઓ બનાવી દીધી કે જે અને તે મંડળીઓમાં બધા બોગસ જ કે ભાઈ આ એ ગામમાં રહેતો ના હોય, એ ગામમાં કશું હોય ના, તોય એમને બધા બધા એમના ઘરના સભ્યો બધા મૂકી દીધા અને ખોટી મંડળીઓ ઊભી કરી. અને આ અમારે ત્યાં મુવાલમાં ડોંગરનો એક પણ દોણો પાકતો નહીં આજે, અને ત્યાં આગળ ડોંગર મંડળી તો ડોંગર કઈ ખરીદી કરીને કેટલી વેચાણ કરી એ તો કોઈ જોણતું જ નહીં, ખાલી ચોપડે જ બતાવ્યું છે. અને ખોટી રીતે આ સત્તા મેળવવા માટે ખોટી મંડળીઓ ઊભી કરેલી છે. નહીં દિવેલાનો કોઈ ખરીદી કરી કે નહીં કોઈ ડોંગરની ખરીદી કરી, કોઈ નહીં અનાજની કરી કે કશાની ખરીદી નહીં કરી, બોગસ મંડળીઓ બનાવી અને આ સત્તા હારું આ લોકો રહ્યા છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.